નમસ્તે મિત્રો જ્ઞાન જલક ઓનલાઈન સ્ટડી ચેનલ પરિવાર ફરીથી આપનું સ્વાગત કરે છે મિત્રો મિત્રો આજે આપણે દસ અગિયાર અઢાર તારીખના વર્તમાન પ્રવાહો તમારી સમક્ષ મૂકીએ છીએ આપ જાણો છો દરેક પરીક્ષાની અંદર આપને બે ત્રણ માર્કના વર્તમાન પ્રવાહો સંબંધિત પ્રશ્નો છે પૂછાય જ છે અને માટે આ વિડીયો તમને ઉપયોગી બની રહેવાનો છે વિડિયો ઉપયોગી લાગે તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને ને સબસ્ક્રાઈબ ભૂલ્યા વિના કરવાનું ચૂકશો નહીં વાત કરીએ પ્રશ્ન નંબર એકની જુનાગઢ મુક્તિ દિવસ ક્યારે ઉજવાય છે નવ નવેમ્બર ના રોજ જુનાગઢ મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે મિત્રો જુનાગઢ પહેલાં જૂનાગઢનો નવાબ છે અને જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડેલું હતું અને પાકિસ્તાન સાથે જ સ્થાયી રાખવા ઈચ્છતું હતું પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલની મહેનત બાદ આ જુનાગઢ રાજ્યનો જે નવાબ હતો એ નવાબ પાકિસ્તાનમાંથી મુક્ત થયો અને જ્યાં જ્યાં સુધી સરદાર પટેલને જે દિવસો લાગ્યા એ બ્યાસી દિવસ હતા આપણું ભારત દેશ જ્યારે આઝાદ થયું ત્યાર પછીના બ્યાસી દિવસ પછી જુનાગઢને પાકિસ્તાનમાંથી મુક્તિ મળેલી હતી મેયર છે આદ્યશક્તિ મજમુદાર તેમના જુનાગઢ જિલ્લાના મેયર છે આઝાદી દિવસ તેમનો ઉજવવામાં આવે છે નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ મિત્રો જુનાગઢ આઝાદી દિવસ ઉજવવામાં આવે છે ગ્રામીણ ઓલિમ્પિક ક્યાં ઉજવાયો ઉમરપાડાની અંદર ઉજવવામાં આવ્યો તેના સંબંધિત કેટલીક તમને વસ્તુઓ પૂછાય કે ગ્રામીણ ઓલિમ્પિક છે તેનું ઉદ્ઘાટન કોણે કરેલું હતું ગણપતભાઈ વસાવાએ તેનું ઉદ્ઘાટન કરેલું હતું નવા વર્ષના પ્રથમ દિવસે ગ્રામીણ ઓલિમ્પિક ઉજવવામાં આવેલો હતો આજે ગ્રામીણ ઓલિમ્પિક છે તેની શરૂઆત મિત્રો ચોત્રીસ વર્ષ પહેલાં થઈ હતી આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો નોબલ પુરસ્કાર ક્યારે અપાયો હતો નવ અગિયાર ઓગણીસો ને ના રોજ આલ્બર્ટ આઇન્સ્ટાઈનને નોબલ પુરસ્કાર આપવામાં આવેલો હતો તેઓ જન્મ જર્મની માં થયેલો હતો ફિઝિક્સમાં તેમને આ નોબલ પુરસ્કાર છે એ પ્રાપ્ત થયો હતો સારે જહાશે અચ્છાના રચયિતા કોણ છે ઇકબાલ શાયર છે તેઓ સારે જહાશે અચ્છાના કરતા છે તેમનો જન્મ નવ અગિયાર ઓગણીસો ને ના રોજ થયો હતો તાજેતરમાં ગ્લોબલ એજ્યુકેશન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા આનંદ કુમારને હાલમાં કયા ખેલાડીને ટી ટ્વેન્ટી સર્વાધિક રન બનાવવા ખેલાડીનું નામ આપવામાં આવેલું છે કે બનાવેલા છે તો જવાબ આવશે રોહિત શર્મા તાજેતરમાં શ્રમ અને રોજગાર ક્ષેત્રે શિક્ષણ અને પ્રશિક્ષણ માટે કયા દેશ સાથે એમઓયુ કરાયા છે ઇટલી

ત્રિવેન્દ્રપુરમ અને મેંગ્લોર તેમાં સમાવેશ થાય છે મિત્રો બેસતા વર્ષના નિમિત્તે દાહોદમાં કયો તહેવાર ઉજવાય છે તો આવશે ગાય ગોહરીનો તહેવાર ઉજવવામાં આવે છે આ ગાય ગોહરી તહેવારની અંદર ગાયોને શણગારવામાં આવે છે ગાયોને રંગવામાં આવે છે અને તેના મસ્તક ઉપર છે છે પણ ધારણ આવે તાજેતરમાં એશિયા ઓર્ગન સૌરભ ચૌધરી ચેમ્પિયનશીપમાં કયું પદક જીત્યું હતું સુવર્ણ પદક તાજેતરમાં કેન્દ્રીય જાતિ વિદ્યાલયને મંજૂરી આપવામાં આવી આંધ્રપ્રદેશ તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકમાં કયો નિર્ણય લેવામાં આવેલો પેમેન્ટના સંદર્ભમાં તો ડિજિટલ લેવડ દેવડના લોકપાક લોકપાલની નિમણૂક કરવાનો નિર્ણય તાજેતરમાં લેવામાં આવેલો છે હવે આ ઘટના બની તો એની સાથે તમને એક બીજો પ્રશ્ન સાંકળીને પૂછી શકાય કે હાલના ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે તો આવશે ઉર્જિત પટેલ મિત્રો જો આ વિડીયો ગયમો હોય તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બોક્સની અંદર દેખાતા વિડીયો છે એ પણ આપના તૈયારી હેતુથી જ બનાવવામાં આવેલા છે તો તે પણ ચોક્કસ જુઓ અને આજે આપણે ટૂંક સમયની અંદર મુખ્ય સેવિકા અને તલાટી અને બિન સચિવાલય ક્લાર્ક સંદર્ભમાં વિડીયો મૂકવાના છે તે પણ જુઓ તે આપ સૌને મારી નમ્ર વિનંતી છે થેન્ક યુ